નમસ્કાર દર્શક મિત્રો સુપ્રભાત મોર્નિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પાર્થ ભદ્રેશભાઈ વ્યાસ આપની સાથે અને સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસે રવાના પીએમ મોદી ક્વાડ નેતાઓના ચોથા શિખર સંમેલનમાં ભાગ લેવા સહિત અનેક નેતાઓ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએન માં સમિટ ઓફ ધ ફ્યુચર ને કરશે સંબોધિત ભારતીય સમુદાય સાથે પણ કરશે મુલાકાત અમેરિકી કંપનીઓના સીઓ સાથે મુખ્ય મુદ્દાઓ પર કરશે વાતચીત

આમ આદમી પાર્ટીના નેતા આજે લેશે લેશેના મુખ્યમંત્રી તરીકેના શપથ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે થશે મતદાન વિદાયમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંધે સહિત આડત્રીસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં એક કરોડ સિત્તેર લાખ મતદારો કરશે પોતાના મતાધિકારનો પ્રયોગ સયાજીરાવ ગાયકવાડ દ્વારા નિર્માણ થયેલા એકસો બત્રીસ વર્ષ જૂના અમરેલીના રાજમહેલનું પરંપરાગત પદ્ધતિથી કરાશે નવીનીકરણ અમરેલીમાં આધુનિક બસ પોર્ટનો પણ થયો શુભારંભ સાવરકુંડલાના મહુવા રોડ પર રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ખાતમુહૂરાત સુરતના આડાજણમાં રૂપિયા પાંચ કરોડની થયેલી લૂંટ મામલે પોલીસને મળી મોટી સફળતા કાર સાથે વલસાડ જિલ્લામાંથી જ ઝડપાયા બે આરોપી અન્ય બે ની શોધખોળ ચાલુ પોલીસે મોટા ભાગની રકમ મેળવી પરત ચેન્નાઈ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ પર ભારતની મજબૂત પકડ ટીમ ઈન્ડિયાને અત્યાર સુધી મળી ત્રણસો આઠ રનની સરસાઈ બીજી ઇનિંગમાં ભારતે નોંધાવ્યા ત્રણ વિકેટે રન અને હવે જોઈએ સમાચાર વિગતવાર આજથી દિવસ અમેરિકાના પ્રવાસે જવા રવાના થઈ ગયા છે તેઓ આજે વિલ્મિંગ્ટનમાં ક્વાડ શિખર સમિટમાં ભાગ લેશે આ ઉપરાંત અન્ય નેતાઓ સાથે પીએમ મોદી દ્વિપક્ષીય બેઠક પણ કરશે મહત્વનું છે કે ભારત આગામી વર્ષે ક્વાડ શિખર સંમેલનની આગેવાની કરશે પીએમ મોદી રવિવારે વિદેશમાં રહેતા ભારતીય સમુદાયો સાથે વાતચીત કરશે જ્યારે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભવિષ્યના શિખર સંમેલનને સંબોધિત કરશે આ બેઠકમાં ભારત સમાવેશી વિકાસ અને નિષ્પક્ષ સતત વિકાસના મુદ્દા પર ભાર આપશે ભારતીય દ્રષ્ટિકોણ પહેલ અને ઉપલબ્ધિઓ વિશે પણ વાતચીત થશે આ ઉપરાંત પીએમ મોદી અમેરિકી કંપનીઓના સીવીઓ સાથે પણ વાતચીત કરશે પીએમઓ દ્વારા સોશિયલ મીડિયા એક્સ પર પીએમ મોદી અમેરિકા જવાના રવાના થયા હોવાની માહિતી શેર કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે રાજકીય પાર્ટીઓએ પ્રચાર માટે કમર કસી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી સ્ટાર પ્રચારક અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે તેઓ આજે મેંઢર સુરનકોટ રાજૌરી થાનામંડીની સાથે સાથે અખનૂરમાં પણ ચૂંટણી રેલી સંબોધિત કરશે તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ પણ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે તેઓ આજે સૌથી પહેલા સંવાદદાતા સંમેલનને સંબોધિત કરશે આ ઉપરાંત તેઓ જમ્મુમાં રેલી સંબોધીને જનતાને વોટ કરવા કરશે દિલ્હીમાં આજે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે આપ પાર્ટીના નેતા અતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે સાંજે સાડા ચાર કલાકે શપથ ગ્રહણ સમારોહ રાજનિવાસમાં યોજાશે આ સાથે તેમના મંત્રીપરિષદ પણ શપથ લેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અરવિંદ કેજરીવાલનું રાજીનામું મંજૂર કર્યું છે આતિશીને મુખ્યમંત્રી તરીકેની નિયુક્તિ તથા પાંચ મંત્રીઓની નિયુક્તિને પણ મંજૂરી આપી દીધી છે મહત્વનું છે કે આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી હશે દિલ્હી સરકારે છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરે બે દિવસીય વિધાનસભા સત્ર બોલાવવાનો નિર્ણય લીધો છે જેમાં આતિશીએ બહુમતી સાબિત કરવાની રહેશે શ્રીલંકામાં આજે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી છે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે આ ચૂંટણીમાં હાલના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંધે સહિત આડત્રીસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે એક કરોડ સિત્તેર લાખ મતદાતા આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે શ્રીલંકાના ચૂંટણી પંચે જણાવ્યું છે કે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની મતગણતરીના અંતિમ પરિણામો આગામી રવિવારે જાહેર થાય તેવા પ્રયાસ કરાશે વર્તમાન રાષ્ટ્રપ્રમુખ રાણેલ વિક્રમ સિંધેએ નવી મુદ્દત માટે ચૂંટણી જંગમાં જંપ લાવ્યું છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈ ખાતે રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટ મેચ પર ભારતે મજબૂત પકડ જમાવી દીધી છે ગઈકાલે બીજા દિવસની રમતના અંતે ભારતે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે એક્યાસી રન નોંધાવ્યા હતા શુભમન ગિલ તેત્રીસ અને રિષભ પંત બાર રનને બેટિંગમાં છે આ સાથે ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી ત્રણસો આઠ રનની સરસાઈ મેળવી છે અગાઉ બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગ એકસો ઓગણપચાસ રનને સમેટાઇ જતા ભારતને પ્રથમ ઇનિંગના આધારે બસો સત્યાવીસ રનની સરસાઈ મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે અમરેલીની મુલાકાતે હતા અમરેલીવાસીઓને ઐતિહાસિક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતે ઐતિહાસિક રાજમહેલના પુનઃ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું

સૌથી મોટું યોગદાન આપે એના માટેનો પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને કરવાનો છે માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ જે પણ યોજના બનાવી છે એ યોજના નાના માણસને છેવાડાના માણસને કેન્દ્રમાં રાખીને બધી યોજનાઓ બનાવી છે નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે આ બસ સ્પોટ માટે પણ એમનો વિચાર એવો હતો કે જે ફ્લાઇટમાં મુસાફરી કરે છે હવાઈ મુસાફરી કરે છે એને જે સુવિધા મળે એ સુવિધા એ જ પ્રકારની સુવિધા મારા નાનામાં નાના માણસને સામાન્ય માણસને ખેડૂતને પણ મળે અને એ વિચારના આધારે આ બસ સ્પોટ બનાવવાની શરૂઆત થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે સૌરાષ્ટ્રના અમરેલીના ધારી પહોંચ્યા હતા તેઓ મુખ્યમંત્રી સમૂહ ખેતી ગામેથી ભોજન લઈ ધારીની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે ધારી ખાતે ડીવાય એસપી કચેરી અને પોલીસ આવાસનું લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ તેઓ આંબરડી સફારી પાર્ક પહોંચી મુખ્યમંત્રીએ સિંહ દર્શન કર્યા હતા ગુજરાતના રાજકોટ જિલ્લાના રુદ્ર પેથાણી જેણે વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમની નોંધપાત્ર સિદ્ધિ દ્વારા ભારતનું નામ રોશન કર્યું છે તે પહેલેથી દસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન થાઇલેન્ડના બેંગકોકમાં આયોજિત વીસમી ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં રુદ્રની શ્રેષ્ઠતાની સફર તાજેતરમાં દર્શાવવામાં આવી હતી જ્યાં તેણે તેના વૈજ્ઞાનિક કુશળતાનું પ્રદર્શન કર્યું હતું અને આપણા દેશને પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ અપાવ્યો હતો ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીએ ઇન્ટરનેશનલ સાયન્સ ઓલિમ્પિયાડ્સમાં બે ગોલ્ડ મેડલ જીતનાર રુદ્ર પેથાણી અને યુવા રિસર્ચર શ્રુતિ પટેલના સન્માન માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું શ્રુતિ પટેલે સત્યાવીસમી નેશનલ ચિલ્ડ્રન્સ કોંગ્રેસમાં ક્રેડલ મેળવી છે રુદ્રએ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે અને શ્રુતિ જેને બહુ નાની ઉંમરમાં બહુ જ અગત્યનું જે હેલ્થ ફેસિલિટીઝ હેલ્થ ટ્રીટમેન્ટ માટે જે આઈપી મળેલી છે તો આ બહુ જ બે અગત્યની અચિવમેન્ટ અને આ યંગ એજમાં એ લોકોએ પ્રાપ્ત કરેલી છે અને એ લોકો બાકીના વિદ્યાર્થીઓ માટે પણ એક બહુ જ સારું ઉદાહરણ અને આદર્શ પૂરું પાડેલું છે ટોટલ એકસો પાંત્રીસ વિદ્યાર્થીઓ ત્યાં હતા અને આ બધા સાથે મારી દસ દિવસની કોમ્પિટિશન હતી અર્થ સાયન્સને રિલેટેડ જેમાં મારે જેમાં અલગ અલગ એક્ઝામ્સ લેવાની હતી અને પ્રેઝન્ટેશન્સ હતા અને તેમાં ત્રણ અલગ અલગ કેટેગરીમાં મેડલ જીત્યા છે જેમાંથી એક 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 ગોલ્ડ મેડલ જીતેલો જીતેલો છે છે અને અને સિલ્વર એની સાથે બ્રોન્ઝ પણ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં એવા ઘણા લોકોનો ઉલ્લેખ કર્યો છે જેમણે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કર્યા છે પ્રધાનમંત્રીએ મન કી બાતમાં ડોક્ટર શિવાજી ડોલેના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો તેમણે વેંકટેશ્વર કોઓપરેટિવ પાવર એન્ડ એગ્રી પ્રોસેસિંગ લિમિટેડના ચેરમેન છે તેમણે ઘણા ભૂતપૂર્વ સૈનિકો અને ખેલાડીઓ સાથે આ સરકારી સંસ્થા શરૂ કરી છે. પ્રધાનમંત્રી મોદીના પ્રોત્સાહન પછી આ 86000 થી વધુ લોકો આ સંસ્થામાં જોડાયા છે. દૂરદર્શનની ટીમે ડોક્ટર શિવાજી સાથે ખાસ વાતચીત કરી હતી. અમારા ساتھ ડોક્ટર શિવાજી જોડ રહે છે, જે એક કોઓપરેટિવ ચલાવે છે, వెంકટેશ્વર કોઓપરેટિવ, જેમાં એગ્રીકલ્ચરમાં ઇનોવેશન કો ઇન્ટ્રોડ્યુસ કર્યા છે इन्होंने અને उसके साथ ही इस पूरे कोओपरेटिव को चलाने के लिए एक सर्विसमैन को इकट्ठा किया है ताकि इसको और ज्यादा गति मिल सके प्रधानमंत्री नरेंद्र मोदी ने पिछले वर्ष आपका जिक्र किया था उन्होंने कहा था जय जवान जय किसान जय विज्ञान जय अनुसंधान और ये इसी पथ पर आप आगे बढ़ रहे हैं क्या आपने किया है और अभी तक की जर्नी कैसी रही है अट्ठाईस मई दो में इस देश के माननीय पंत प्रधान नरेंद्र मोदी जी साहब ने मन की बात में निवृत्त जवान और किसान को प्रोत्साहन दिया मन की बात में उन्होंने बात जो की तब से लेकर अभी तक इस वेंकटेश्वरा कोऑपरेटिव पावर एंड एग्रोपोसिंग लिमिटेड संस्था ने पाँच एकड़ क्षेत्र मालेगांव अजंग वड़ेल डिस्ट्रिक्ट नासिक स्टेट महाराष्ट्र में ये जो डेवलपमेंट किया है ये इस देश के लिए एक प्रेरणादायी है क्योंकि ये ऐसे पहले इस देश की संस्था है कि जिसके अंदर निवृत्त जवान और किसान जुड़े हैं वो भी फार्मिंग मतलब खेती कर रहे हैं वो भी ऑर्गेनिक रेसिडी फ्री खेती कर रहे दूसरी बात यह है कि देश के पंत प्रधान जी ने जब 28 मई में, में जब अठारह हजार मेंबर्स जुड़े हैं, ये बात बोली थी तो आज ये जो बीस नौ दो हजार चौबीस है तो आज आप देखा जाएगा तो छियासी हजार सौ से ज्यादा मेंबर पूरे हो चुके हैं। एक गिर माता से गोबर के माध्यम से धूप कोन पंचगव्य अगरबत्ती इको फ्रेंडली नेचुरल पेंट वर्मी कंपोस्ट और पूरी खेती फ्री खेती कर रहे हैं यूरोप तक हम एक्सपोर्ट कर रहे हैं तो ये जो संस्था जो प्रोसेसिंग के माध्यम से नौ युवाओं को एक रोजगार भी क्रिएट कर रही है और आधुनिक तरीके से नया नया तंत्र ज्ञान का इस्तेमाल कर रहे हैं वो भी इस देश के अंदर ही तो ये बड़ी बात है आपने जिस तरीके से बताया कि जितने लोग आपके कॉपरेटिव से जुड़े हुए थे उसमें कई गुना वृद्धि हुई छियासी हजार के आसपास लोग अभी जुड़े हुए हैं और इसके अलावा क्या बदलाव आया है मन की बात के बाद इस देश के पंत प्रधान जी ने अपने को सम्मानित किया है हौसला है इसका मतलब जिम्मेदारी बढ़ गई है यह समझ के हमने कर्नाटक स्टेट के अंदर एक काजू प्रोसेसिंग प्लांट लगाया। इस साल में बोलने के लिए श्रम नहीं लगना चाहिए कम से कम दस करोड़ का काजू हम फार्मर लोगों को खेती में जाके उनसे परचेज करवा के दो दिन के अंदर संस्था के अकाउंट से पैसा बैबैक किया है वो भी मार्केट से एक्स्ट्रा पैसा दिया है एक्सपोर्ट्स की आपने बात की तो भविष्य में क्या इसके लिए कोई मैप तैयार है कोई रणनीति है पहला रोल मेडल हम अपना मालेगांव में खड़ा किया हुआ है खेती से उगाया हुआ माल को हम चुन के उसको प्रोसेस कर रहे हैं और प्रोसेस करके हम एक्सपोर्ट कर रहे हैं हम पिछले दो साल से जर्मनी नीदरलैंड और गल्फ कंट्री में एक्सपोर्ट किया है वो भी कोऑपरेटिव अपने लाइसेंस के माध्यम से तो ये हमारे साथ वेंकटेश्वर कोऑपरेटिव से डॉक्टर शिवाजी जिन्होंने एग्रीकल्चर के क्षेत्र में और प्रोसेसिंग के क्षेत्र में अपने अनुसंधान से कई किसानों को जोड़ा है और ना केवल इतना ही बल्कि एक्स सर्विसमैन को भी एक मौका दिया है ताकि वो एग्रीकल्चर के क्षेत्र से जुड़ सके और फूड प्रोसेसिंग के क्षेत्र से जुड़ सके कैमरा पर्सन लक्ष्मण के साथ मैं मेघना देव डी डी न्यूज गांधीनगर સુરતમાં રાંદેર રોડ પર પાંચ કરોડની લૂંટનો મામલો સામે આવ્યો છે જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે ફરિયાદીએ પોતાના પાંચ કરોડ બ્લેક મની વ્હાઇટ કરવા માટે બે શખ્સનો સંપર્ક કર્યો હતો આ શખ્સો રૂપિયા લઈ ફરાર થયા હતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે હાલ વલસાડ પોલીસની મદદથી બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને કાર સહિત રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે એમને છેલ્લા છ મહિનાથી એમની પાસે જે પૈસા હતા એને વાઇટ કરવા માટે કોઈની સાથે વાતચીત ચાલુ હતી અને એ માટે એમણે બે માણસોનો સંપર્ક કર્યો હતો એ માણસો છેલ્લા પંદર દિવસથી એમની પાસે સંપર્કમાં હતા અને એ આધારે એમણે આજે કે ભાઈ એ પૈસા આપશે એટલે એમને આરટીજીએસથી એન્ટ્રી આપી દેવામાં આવશે બંને જણા આવ્યા હતા અને ગાડીમાં પૈસા મૂકી અને અહીંયા જગ્યા ઉપર આવેલા હતા અને એમને એન્ટ્રી આરટીજીએસથી એન્ટ્રી થઈ જશે એવું કહી અને બીજા માણસો આવ્યા હતા તો આ બે માણસો અને પૈસા એ લઈ અને લોકો ગયા છે આરટીજીએસથી એમણે એન્ટ્રી આપી કોઈ આપેલી નથી તો આ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે યાત્રાધામ અંબાજી ખાતે ગઈકાલે પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી હતી આ પ્રક્ષાલન વિધિ દર વર્ષે ભાદરવી પૂનમ પછીની ચોથે કરવામાં આવે છે મંદિરની સ્વચ્છતા સાથે પવિત્રતા વિધિ કરવામાં આવે છે જેમાં મંદિરના ગોખમાં માતાજીનો શણગાર હોય છે તે સંપૂર્ણ શણગાર સહિત સાતે દિવસની સાત સવારી માતાજીના સોનાના આભૂષણો સહિતના તમામ દાગીના બહાર કાઢીને ધોવાની પ્રક્રિયા કરવામાં આવે છે આ વિધિ ગત બસો એસી વર્ષથી અમદાવાદના એક સોની પરિવાર દ્વારા કરવામાં આવે છે પ્રક્ષાલન વિધિમાં સમગ્ર મંદિરના પરિસરને સાફ કરવામાં આવે છે ગર્ભગૃહમાં જ્યાં આગળ મંદિરમાં માતાજી બિરાજમાન છે ત્યાં આગળ પણ શાસ્ત્રોક્ત વિધિથી આ જે પ્રક્ષાલન વિધિ છે તે કરવામાં આવે છે વર્ષોથી અમદાવાદનો જે સોની પરિવાર છે એ આ પ્રક્ષાલન વિધિ કરે છે પ્રક્ષલન વિધિ એવું છે કે ભાદરો મહિનામાં જે સંઘો ચાલતા આવે એમાં મંદિરમાં થોડી ઘણી જે અશુદ્ધિ થઈ હોય તેના કારણે જે મંદિરનું શુદ્ધિકરણ થાય છે અને દાગીના માતાજીના ધોવા આવે મારી પાંચમી છઠ્ઠી પેઢી એટલે વર્ષોથી વંશ પરંપરાગત રીતે ચાલવામાં આવે ભારતના વિવિધ રાજ્યોમાંથી વીસ યુવાનોનું જૂથ પગપાળા ઉત્તરાખંડ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બાદ ગુજરાતમાં આવ્યું છે

यहाँ पर यात्रा कर रही है खासतौर पर पर्यावरण को लेके स्वच्छता अभियान और सड़क सुरक्षा अभियान को लेके आज हमारा जो यहाँ के स्कूल्स है उसमें भी हम लोग का कार्यक्रम हुआ है रोड सेफ्टी को लेके और स्वच्छता अभियान को लेके तो बच्चों को हम लोग शपथ भी दिलाई है उनको हम लोग ने निवेदन भी किया है कि जहाँ पर भी रहें आप लोग वहाँ से साफ सफाई जरूर रखें और सभी से मेरा ये भी निवेदन है कि यातायात नियमों का पालन बुलबुल करें और सड़क जब भी सड़क पर उतरे टू व्हीलर लेके या फोर व्हीलर लेके तो सबसे पहले सीट बेल्ट लगाएं સુરેન્ગર જિલ્લાના ખેડૂત મિત્રો માટે અગત્યની જાહેરાત ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવી છે આજથી સપ્ટેમ્બર સુધી ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જેમાં ખેત ઓજાર એગ્રો સર્વિસ પ્રોવાઇડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક પંપ સેટ સહિત અનેક સુવિધાઓ માટે ખેડૂતો અરજી કરી શકશે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ થી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી પોર્ટલ ખુલ્લું આવશે જેમાં સાધન ફાર્મ મશીનરી બેંક વોટર કેરિંગ પાઇપલાઇન જેવા ઘટકોનો સમાવેશ થયેલ છે તો દરેક ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સાથે ગ્રામ પંચાયતમાં જઈ અને તાત્કાલિક અરજી કરી લે જેથી મહત્તમ આ યોજનાનો લાભ મેળવી શકે ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ શાળામાં ત્રેવીસમી ક્લસ્ટર ટેબલ ટેનિસ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો આ ટુર્નામેન્ટમાં સીબીએસસીમાં અભ્યાસ કરતા રાજ્યના વિવિધ જિલ્લાઓની તેર જેટલી ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ રહી છે રમતગમતનું મહત્વ સમજાય તે માટે માર્ચ પાસ્ટ બાદ દીપ પ્રાગટ્યથી ટુર્નામેન્ટની શરૂઆત થઈ હતી उद्घाटन समारोह में आरपीएफ न कमांडर अतुल कुमार बंसल शाला जैन और सीबीएसई ऑब्जर्वर विष्णु देसाई सहित टेबल टेनिस कोच उपस्थित रहा था स्पोर्ट्स कंपटीशन जो सीबीएसई के द्वारा पूरे गुजरात के सभी सीबीएसई सीबीएसईटेड स्कूल में करवाया जाता है उसके अंतर्गत टेबल टेनिस टूर्नामेंट का इनोग्रेशन सेरेमनी है स्पोर्ट्स जो है वो एजुकेशन का एक इंटीग्रल पार्ट ही है जिससे कि स्टूडेंट्स के अंदर पंक्चुअलिटी डिसिप्लिन टीम स्पिरिट और एक विनिंग एटीट्यूड आता है इसलिए ये एक एजुकेशन का ही एक हिस्सा है स्पोर्ट्स इंसान को सिर्फ मेंटली फिजिकली ही नहीं मेंटली भी फिट रखने में बहुत मदद करता है आज के दिन में स्पोर्ट्स को इम्पोर्टेंस देने की नीड बहुत ज्यादा है बहुत ज्यादा एकेडमिक प्रेशर से उठ के जब कोई स्पोर्ट्स खेलता है तो बहुत ही अच्छा फील करता है और वहाँ पे यह, यहाँ पे महसूस कर पा रहे हैं हम लोग की यहाँ पे बहुत ही अच्छा इन्वायरमेंट है स्पोर्ट्स को लेकर ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ બનાસકાંઠા જિલ્લાના બાલારામ આખોલ અને રાણકપુર ખાતે પીવાના પાણી અને સિંચાઈના કામોનું નિરીક્ષણ કર્યું હતું મંત્રીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી ઉપરાંત કુંવરજી બાવળીએ બાલારામ મહાદેવ મંદિરે બાલારામ મહાદેવની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ બાલારામ ચેકડેમની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ચેકડેમમાં જે સુધારા વધારા થયા છે તેનું નિરીક્ષણ કર્યું હતું મંત્રીશ્રી ત્યારબાદ આખોલ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતેના હેડવર્કર્સની મુલાકાતે પહોંચ્યા હતા બનાસકાંઠા જિલ્લાના ડીસાના અખોલ ત્યાં ગામે પીવાના પાણીની યોજના બનવા જઈ રહી છે લગભગ પૂર્ણતાના આરે છે એની આજે અહીંયા અમારા સૌ આ વિસ્તારના પદાધિકારીઓની અને અધિકારીઓની હાજરીમાં મુલાકાત લીધી આગામી દિવસમાં આ પંદરક દિવસમાં પૂર્ણ થાય પછી આ વિસ્તારના લોકોને આની પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ મારું આયોજન હતું માટે આજે મુલાકાત લીધી જુનાગઢના ગિરનાર ઉપર ચાલતા અત્યાધુનિક મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ઇમરજન્સીના સમયમાં તંત્રની સુસજ્જતાને ચકાસવાના ઉદ્દેશ્યથી આયોજિત કરાયેલી મોકડ્રીલમાં એનડીઆરએફ એસડીઆરએફ હેલ્થ અને ફાયર શાખાની ટીમોએ રોપવેની ટ્રોલીમાં ફસાયેલા બે યાત્રિકોને આબાદ બચાવી લીધા હતા ઉષા બ્રેકો કંપની દ્વારા નિર્મિત રોપે ખૂબ જ અત્યાધુનિક છે પરંતુ સરકારની ગાઈડલાઈન પ્રમાણે સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે અને ખામી સર્જાય ત્યારે શું કરવું તે માટે રેસ્ક્યુ ઓપરેશન માટે મોક ડ્રીલ કરવામાં આવતી હોય છે બે કેજ્યુલિટીને કેજ્યુલિટી દર્શાવવામાં આવી અને ત્યારબાદ એને એનો બચાવ કરવામાં આવ્યો અને આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે દરેક ડિપાર્ટમેન્ટનો સારો રિસ્પોન્સ મળ્યો અને 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 ઇમરજન્સી સર્વિસમાં દરેક દરેક ડિપાર્ટમેન્ટ સારી સારી રીતે રીતે કરે એના આ મોક મોક આયોજન હતું પૂર્ણ થઈ છે હું તંત્રનો વિભાગનો આભાર વ્યક્ત કરું છું પરીક્ષા માટે વધુ મહેનત કરતા થાય તેવા હેતુથી અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આક્રુન્દ ગામે આવેલી અદ્યતન લાઇબ્રેરી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ કે માર્ગદર્શન અપાયું હતું જેમાં બાળકો વડીલો અને કોલેજ બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તે અંગે ઉપસ્થિત યુવાઓને માર્ગદર્શન અપાયું હતું વરિષ્ઠ પત્રકાર અને પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલના વતન આકૃંદ ગામે તેમના અને અન્ય મહાનુભાવોના પ્રયાસથી અદ્યતન લાઇબ્રેરી બનાવવામાં આવી છે અહીં હજારો પુસ્તકો તેમજ વાંચન માટે વિદ્યાર્થીઓને અનુકૂળ વ્યવસ્થા ઉપલબ્ધ છે

અને ખૂબ સારું એક ઇન્ટ્રેક્શન એના માટે રહ્યું સાથે સાથે જે અહીંયાના જ પનોતા પુત્ર છે માનીય દેવેન્દ્ર પટેલ સાહેબ એમને એમને વિઝન સાથે જે આ લાઇબ્રેરી તૈયાર કરી છે જેમાં જિલ્લા વહીવટીતંત્ર તરફથી પણ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટ પણ એમાં વપરાઈ છે એ ખૂબ સારું એમનું વપરાશ થયું છે અને બાળકો એમના લાભ લઈ રહ્યા છે સ્વચ્છતાઈ સેવા અંતર્ગત સમગ્ર દેશના રાજ્યોમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે લોકો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાય અને સ્વચ્છતાનું પાલન કરે તેવા હેતુથી ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વેપારીઓ માટે ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું ધ્રાંગધ્રામાં આગામી ત્રણ દિવસ ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવશે દરરોજ દિવસમાં ત્રણ વખત નગરપાલિકાનું વાહન કચરું લેવા શહેરના વિવિધ માર્ગો પર ભરશે અભિયાન અંતર્ગત આજે સ્વચ્છતા હિ સેવા બાબતે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર અને દરેક વેપારીના નગરપાલિકા પોતાના દ્વારે સમજીને આજે અમે વેપારીને દુકાને દુકાને ફરી રહ્યા છીએ આશરે પચીસોથી ત્રણ હજાર ડસ્ટબિનનું વિતરણ કરવાનું છે જેમાં આજે એક હજાર ડસ્ટબિન વિતરણનું અત્યારે કરવામાં આવશે અને આ બાબતે અમે વેપારીઓને નગરપાલિકા વતી વિનંતી કરી છે અને કડક શબ્દોમાં પણ કહી છે કે હવે કચરો રોડ ઉપર ન ફેંકતા સ્વચ્છતા અભિયાન ના અંતર્ગત ડસ્ટબિન વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેની અંદર નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા તથા તમામ હોદ્દેદારો હાજર હતા એમના દ્વારા ડસ્ટબિન બધાને દેવામાં આવ્યા દુકાનો દીઠ તો આ એક બહુ સારું ઇનિશિયેટિવ કહેવાય સ્વચ્છતા માટે અને આનાથી રોગચાળો આપણે અટકાવી શકીએ અને ખૂબ જ સુંદર ધાંગધરાને આગળ પણ પ્રગતિશીલ બનાવી શકીએ મહિલાઓને પગભર અને આત્મનિર્ભર બનાવવાના અભિગમ સાથે મહેસાણામાં સરસ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ મેળાને ખુલ્લો મૂક્યો હતો આ મેળામાં હસ્તકલા ખોરાક હેન્ડલૂમ માટીકામ ઓર્ગેનિક અને હર્બલ ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જે કારીગરોને પ્રોત્સાહન તેમજ ગ્રામીણ અર્થતંત્ર અને વેચાણને વેગ આપશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના અભિગમ સાથે સરકારે આવા અનેક અવસરો ઊભા કર્યા છે આ સરસ મેળાના માધ્યમથી જેટલા પણ આઈડેન્ટિફાઈ કરેલા અને પોતાની પ્રવૃત્તિથી પોતાના સખી મંડળની બહેનોની મહેનતથી સારી પ્રોડક્ટ અને સારી વસ્તુઓ માર્કેટ સુધી સસ્તી પહોંચાડી રહ્યા છે અને પોતાની જાતને પણ સશક્ત કરી રહ્યા છે એવી તમામ બહેનોને આમંત્રણ આપી અને અહીંયા એક પ્રદર્શનીના સ્વરૂપે આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી બધી બહેનો પોત પોતાની પ્રોડક્ટ લઈ અહીંયા શોકેસના સ્વરૂપે આવી છે અમને સરકાર તરફથી સારો પ્લેટફોર્મ મળે છે સારી પબ્લિકની રિક્વેસ્ટ મળે છે સારો વેપાર મળે છે અને અમે આ સાથે બેનો બેસીને બધી ઓળખો બનાવીએ છીએ તેમને રોજગારી બી મળે છે સરકાર જે અત્યારે સહાય આપે છે એ બહુ સરસ સહાય આપે છે અને મંડળનું જે આયોજન કરેલું છે એ બહુ બી સારું છે એમ સરકારનો ખૂબ ખૂબ આભાર છોટાઉદેપુરમાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ અને ધારાસભ્ય સહિત આગેવાનોએ હાજર રહી સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં પ્રાચીન તેમજ અર્વાચીન ગરબા સ્પર્ધામાં ચૌદથી ચાલીસ વર્ષના લોકોએ ભાગ લીધો હતો જેમાંથી ઓમ સરસ્વતી ડાન્સ ક્લાસીસ બોડેલીની ટીમ વિજેતા બની હતી આ જિલ્લાના જે સ્પર્ધામાં રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લેનારી સ્કૂલો સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારી શારદીય નવરાત્રિ માટે પણ આ જિલ્લા સહિત રાજ્યના સૌ ખેલૈયા ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આવનારી નવરાત્રિ આવનારી દિવાળી ખૂબ સારી રીતે જાય ચાર દિવસમાં રેડી કર્યો છે ગરબો અને એવું હતું કે થશે નહીં થાય થશે નહીં થાય તો પણ આ છોકરીઓની એક્ઝામ હતી તો પણ છોકરીઓ એક્ઝામમાં પણ વાંચીને ગરબામાં આવી જતા હતા ટાઈમ સરકાર તરફથી આજે આવા કાર્યક્રમ જિલ્લાની સ્પર્ધા હોય છે બધી તો એમાં અમને મતલબ તક મળે છે કે અમે લોકો પાર્ટિસિપેટ કર્યું એમાં આગળ જવાનું તો અમે મહેનત તો કરશું પણ સરકારનો સપોર્ટ બહુ છે દિવ્યાંગ વ્યક્તિઓને વિનામૂલ્ય આર્ટિફિશિયલ લિમ્સ અને કેલિપર્સ બેસાડી આપવા માટે આણંદમાં કેમ્પ યોજાયો હતો જેમાં સિત્તેરથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓને વિનામૂલ્ય આર્ટિફિશિયલ લિમ્સ અને કેલિપર્સ બેસાડી આપવામાં આવ્યા હતા આણંદ સહિત બોરસદ સુજીત્રા અને ખંભાતમાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ મોર્નિંગ ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ વધુ સમાચાર માટે જોતા રહો ડીડી ગિરનાર નમસ્કાર